મળે છે. બીજી યોજના તો કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. કઈ રીતે? તો કે જે રાજ્યની અંદર 35% થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામ તથા શહેરી વિસ્તારમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક શાળામાં તેમજ માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે તે આપવામાં આવે છે. કઈ રીતે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના? તો કે રાજ્યની અંદર 35% થી જ્યાં ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામ તથા શહેરી વિસ્તાર હોય ત્યાં આ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે તે આપવામાં આવે છે. ત્રીજી યોજના સરસ્વતી સાધના યોજના. વિદ્યાર્થીઓ યાદ રાખજો, પરીક્ષાની અંદર તમને આ યોજનાઓ છે પૂછાતી હોય છે. એ સરસ્વતી સાધના યોજના અંતર્ગત કલ્યાણકારી મહિલાઓને કયા લાભ પ્રાપ્ત થાય છે તેમજ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે તેનો શું હેતુ છે? તો સરસ્વતી સાધના યોજના અંતર્ગત તો કે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા છે તે આપવામાં આવે છે. ત્યાર પછી ચોથું તો કે સબળા યોજના. સબળા યોજનાની અંદર શું છે? તો કે કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના છે તે અમલ બનાવી છે. ત્યાર પછી પાંચમું અનામતની જોગવાઈ. તો કે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓની અંદર 33% અનામતની જોગવાઈ કરી છે તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33%થી વધારીને 50% કરવામાં આવે છે. છઠ્ઠું આપણે જોવાનું છે તો તે છે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. તો કે શ્રમજીવીઓ અને જે નિરાધાર વૃદ્ધો છે તે વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે તેમજ તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના છે તે અમલમાં છે. એ ઉપરાંત તો કે નિરાધાર વિધવા મહિલાઓ હોશિયાર જીવન જીવવા લાચાર ન બને તે માટે તેમને આર્થિક સહાય છે તે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના દ્વારા તેમને આ સહાય છે તે પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી સાતમું તો કે મિશન મંગલમ યોજના. તો મિશન મંગલમ યોજના હેઠળ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક રીતે સહાય કરે છે. ત્યાર પછી ઈ મમતા કાર્યક્રમ. તો મહિલા આરોગ્ય માટે
जाति विकास सूचकांक, बीजू बाल युवा